जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्वामीनारायण हाईस्कूल सेक्टर 23 गांधीनगर, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયના ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભૂગોળ વિભાગમાંથી ચેપ્ટર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એના વિશે ચર્ચા કરવાની છે. એમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરી ચૂક્યા છીએ. એમાંથી આજે જોઈશું આપણે ભારતના પ્રાકૃતિક રચના, એના 5 વિભાગો છે ભૂસ્તરીય રચનાના. અહીંયા નકશામાં બતાવ્યું છે, ઉપર જે છે હિમાલયની પર્વતમાળાઓ છે, એટલે કે ઉત્તરનો પહાડી પ્રદેશ. ત્યાર પછી આ જે ગ્રીન ભાગ દેખાય છે એ ઉત્તરનો મેદાન પ્રદેશ, જે કાંપના મેદાનો છે. ત્યાર પછી આ જે ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. બંને બાજુ જે કિનારામાં ગ્રીન કલર દેખાય છે, કિનારાના એટલે કે તટીય મેદાનો અને દ્વીપ સમૂહો અહીંયા અરબ સાગરમાં અને બંગાળાની ખાડીમાં. બંગાળાની ખાડીમાં આવેલા છે આંદામાન નિકોબારના ટાપુ અને અરબ સાગરમાં આવેલા છે લક્ષદ્વીપના ટાપુ. આ 5 પ્રાકૃતિક વિભાગોમાંથી ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ અને કાંપના મેદાનો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે જોઈશું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ ભારતનો સૌથી પ્રાચીન ભૂમિ ભાગ છે. આ જે ભાગ દેખાય છે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે, ભારતનો સૌથી પ્રાચીન ભૂમિ ભાગ છે. જ્યારે ભારત પૃથ્વીની અંદર જે ભૂસ્તરીય રચનાઓમાં આપણે પહેલા પ્રકરણમાં ભણી ગયા છે, અપસારી અને અપિસારી પ્લેટો, તે સમયે જ્યારે સ્તરભંગની પ્રક્રિયા થઈ ત્યારે કેટલાક પ્રદેશો એકબીજાથી નજીક ગયા અને કેટલાક પ્રદેશો એકબીજાથી દૂર ગયા છે. તો એ સમયે જ્યારે ગોંડવાના લેન્ડ નામનો એક ભૂમિ પ્રદેશ હતો, એનો અવશિષ્ટ ભાગ એટલે આપણો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, એટલે પ્રાચીન ભૂમિ ભાગ છે એને કહેવામાં આવે છે. આ પ્રદેશ ત્રિભુજાકાર એટલે કે ત્રિકોણાકારે વિસ્તરેલો છે. ઊંધા પાયો ઉત્તરમાં અને શીર્ષ ભાગ દક્ષિણમાં છે. પાયો એટલે પોરો ભાગ, પાયો હંમેશા વિશાળ હોય. તો પાયો છે એ ઉત્તરમાં એટલે એ પહોળો છે, અને જેમ જેમ દક્ષિણ તરફ જઈએ એમ ભાગ સાંકડો જાય છે, એટલે એનો શીર્ષ ભાગ એ દક્ષિણમાં છે ત્રિકોણનો. સામાન્ય ઊંચાઈ 600 થી 900 મીટરની છે. ઉત્તર ભાગનો ઢોળાવ ઉત્તર પૂર્વ તરફનો છે અને દક્ષિણ ભાગનો ઢોળાવ દક્ષિણ પૂર્વ તરફનો. જો દક્ષિણનો જે આ ઉચ્ચ પ્રદેશ છે એનો જે ઉત્તરનો ભાગ છે, ઉત્તરનો ભાગ એનો ઢોળાવ ઉત્તર તરફ છે, અને આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એનો ઢોળાવ પૂર્વ તરફ છે. એ સેના ઉપરથી ખ્યાલ આવે છે? આ જે નદીઓ છે નદીઓના વહેણ ઉપર, કારણ કે આપણે જાણીએ છીએ કે પાણીનો પ્રવાહ છે જે તરફ ઢોળાવ હોય એ તરફ વહી જાય છે. એટલે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એનો ઉત્તરનો જ ઉત્તર ભાગ છે, એમાંથી નીકળતી જે નદીઓ છે ઉત્તરના મેદાનમાં વહીને ગંગા અને યમુનાને મળે છે અને બંગાળાની ખાડીમાં સમાઈ જાય છે. જ્યારે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની જે નદીઓ છે, મોટા ભાગની નદીઓ બંગાળાની ખાડીને મળે છે, જેવી કે મહાનદી, કાવેરી નદી, કૃષ્ણા નદી, ગોદાવરી નદી, આ બધાના વહેણ ઉપરથી ખ્યાલ આવે છે. આ ઉચ્ચ પ્રદેશના 2 ભાગ છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ નો આ પ્રદેશનો ઉત્તર ભાગ નક્કર અગ્નેય ખડકોનો બનેલો છે, એટલે અગ્નિકૃત ખડકોનો જે લાવાથી બનેલા પ્રદેશો છે. ઉત્તર પશ્ચિમે અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. તો આ જે ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા પણ કહી શકાય. પ્રશ્ન પૂછાય કે ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે કે ગિરિમાળા કહી, તો અરવલ્લીની, કારણ કે ભારતનો જે દક્ષિણ ભાગ છે પ્રાચીન ભૂમિ ભાગ છે અને આ અરવલ્લીની ગિરિમાળા એમ આવેલી છે, એટલે એ સૌથી પ્રાચીન છે. હિમાલય કરતા પણ પ્રાચીન, હિમાલય તો નવો ગેડ પર્વત છે, તે એક પ્રાચીન ગેડ પર્વતનો અવશિષ્ટ ભાગ છે, બચી ગયેલો ભાગ છે. માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાનું રમણીય અને સુંદર ગિરિમથક છે. આ બી પ્રશ્ન પૂછે, ભારતની સૌથી પ્રાચીન ગિરિમાળા કઈ? તો અરવલ્લી. અને એનું સૌથી સુંદર અને રમણીય ગિરિમથક કયું? તો માઉન્ટ આબુ. આ અરવલ્લી પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર એ ગુરુ શિખર છે, જેની ઊંચાઈ છે 1722 મીટર.
માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચળની ગિરિમાળા આવેલી છે. વિંધ્યાચળની પૂર્વમાં મૈકલ પર્વત આવેલો છે. વિંધ્યાચળમાંથી નીકળતી ચંબલ અને બેતવા નદીઓ ઉત્તર તરફ વહી યમુના નદીને મળે છે, જે આપણે નકશામાં જોઈશું. પછી સોણ નદી એ ગંગા નદીને મળે, એટલે ટૂંકમાં માળવાના ઉચ્ચ પ્રદેશની જે નદી છે ચંબલ બેતવા સોણ નદી, આ ગંગા ને યમુના ને મળે છે. એટલાના ઉપરથી ખ્યાલ આવે કે એનો ઢોળાવ ઉત્તર તરફનો છે. મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ ઉત્તર તરફનો છે, આના પરથી કહી શકાય. માળવાના ઉચ્ચ પ્રદેશનો ઉત્તર પૂર્વ ભાગ જે ક્રમશઃ ઉત્તરના મેદાનમાં ભળી જાય છે તેને બુંદેલખંડ કહેવામાં આવે છે. અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળતી લુણી અને બનાસ નદી નૈઋત્ય તરફ વહી કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. એ કોઈ સમુદ્રને કે જળરાશિને મળતી નથી, એટલે આપણે એ પણ યાદ રાખવાનું કે જે નદી સમુદ્રને કે કોઈ જળાશયને ન મળતી હોય પરંતુ જમીનમાં કે રણ પ્રદેશમાં સમાઈ જતી હોય એવી નદીઓને આપણે કઈ નદી કહીએ છીએ, કુમારિકા પણ કહેવામાં આવે છે. એને સાબરમતી મહાનદી ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વેણ ઉપરથી કહી શકાય કે પશ્ચિમ તરફના માળવાના ઉત્તર પ્રદેશનો ઢોળાવ નૈઋત્ય તરફનો છે. સોણ નદીની પૂર્વે ઝારખંડમાં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેમાં રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ અને રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. દખણનો ઉચ્ચ પ્રદેશ બીજો ભાગ કે દખણનો ઉચ્ચ પ્રદેશ, દખણના ઉચ્ચ પ્રદેશની ઉત્તરે સાપુતારા, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને દ્વીપ કલ્પના છેડા સુધી ફેલાયેલો છે. એટલે આ નકશામાં આપણે જોઈએ કે જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે અહીંયા મહાદેવ મૈકલની ટેકરીઓથી લઈને છેક દક્ષિણ સુધી, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને છેક દક્ષિણ સુધી આ ફેલાયેલું છે, જેને આપણે કહીએ છીએ દખણનો ઉચ્ચ પ્રદેશ. પશ્ચિમ સરહદે પશ્ચિમ ઘાટ અને પૂર્વ સરહદે પૂર્વ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ અરબ સાગરના કિનારે લગભગ અવિચ્છિન્ન સ્વરૂપે વ્યાપ્ત છે, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રીના નામે ઓળખાય છે. અહીંયા આ જે પર્વતમાળા છે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં સહ્યાદ્રીથી ઓળખાય છે. તમિલનાડુમાં એ પર્વતને પર્વતમાળાને નીલગિરીના નામે ઓળખવામાં આવે છે. કેરળ અને તમિલનાડુની સરહદ પર એ અન્નામલાઈ અને કાર્ડેમમની ટીકરીઓથી ઓળખાય છે. પશ્ચિમ ઘાટ સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ લગભગ 900 થી 1100 મીટરની છે. તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફનો છે. દખણના ઉચ્ચ પ્રદેશની નર્મદા તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. બાકીની બધી જ નદીઓ પૂર્વ તરફ વહી અરબ સાગરને મળે છે. ત્યાર પછી ચોથો પ્રાકૃતિક વિભાગ છે દરિયા કિનારાના મેદાનો. આપણે નકશામાં જોઈએ ચોથો પ્રાકૃતિક વિભાગ આ સમુદ્ર કિનારાના મેદાનો, જે ગ્રીન કલર કિનારે કિનારે દેખાય છે એ પૂર્વ કિનારાનું મેદાન અને પશ્ચિમ તટીય મેદાન. તેની વિશેષતા આપણે જોઈએ મિત્રો, તો પશ્ચિમ તટીય મેદાન ગુજરાત થી કેરળ સુધી ફેલાયેલું છે. પશ્ચિમ કિનારો એટલે ગુજરાત થી કેરળ સુધી. ગુજરાતને બાદ કરતા તે સાંકડું છે. મહારાષ્ટ્ર અને ગોવામાં આ જે પશ્ચિમ કિનારાનું મેદાન કોંકણ તથા ગોવાની દક્ષિણે મલબારના નામે ઓળખાય છે. કોંકણનું મેદાન અસંખ્ય ટેકરીઓના લીધે ઘણું અસમતલ છે. પશ્ચિમ તટીય નદીઓના મુખ પોળી ખાડી સ્વરૂપે છે, જેથી કરીને માછીમારી અને બંદરોના વિકાસ માટે આ પ્રદેશ વધારે ઉપયોગી છે. પશ્ચિમ કિનારે ઘણા બધા કુદરતી બંદરો આવેલા છે, જેમાં મુંબઈ, માર્મ, ગોવા અને કોચીન એ મુખ્ય છે.
કેરળના તટ ઉપર પાર્શ્વ જળ જે નિર્માણ થયેલા ખારા પાણીના લગુન કહેવામાં આવે છે, તેમજ રેતપાડા અને સાંકડી ભૂસીર જેવા સ્વરૂપો જોવા મળે. ત્યાર પછી પૂર્વ તટીય મેદાન એટલે પૂર્વ કિનારાનું મેદાન જે બંગાળાની ખાડીના કિનારે છે. પૂર્વ તટીય મેદાન પશ્ચિમ તટીય મેદાન કરતા વધારે પહોળું છે, કારણ કે આ જે મેદાન છે એ દક્ષિણની નદીઓએ ના કાંપ પાથરીને બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશો છે, જેવી કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ના મુખ ત્રિકોણ પ્રદેશોમાં કાંપ વધારે પથરાયેલો છે, એટલે આ મેદાન પહોળું છે. પાંચમો પ્રાકૃતિક વિભાગ છે દ્વીપ સમૂહો. દ્વીપ એટલે ટાપુ. જે ભૂમિભાગ ચાર બાજુ સમુદ્રથી ઘેરાયેલી હોય એવા ભૂમિભાગને આપણે દ્વીપ અથવા ટાપુ કહીએ છીએ. આવા નજીક નજીકના વિસ્તારોમાં સમુદ્રમાં રહેલા જે ટાપુઓ છે એને આપણે દ્વીપ સમૂહો કહીએ છીએ. તો ભારતનો જે દક્ષિણ ભાગ છે, તો ભારતના દક્ષિણ કિનારે જે ત્રણ બાજુ સમુદ્ર છે, તો એમાં પૂર્વ કિનારે આપણે જોઈએ તો બંગાળાની ખાડી છે પૂર્વમાં, દક્ષિણ પૂર્વમાં, અને બંગાળાની ખાડીમાં જે દ્વીપ સમૂહો છે જેને આપણે શું કહીએ છીએ, આંદામાન નિકોબારના ટાપુઓ જે ઘણી બધી સંખ્યામાં છે, 100 જેટલા ટાપુઓ છે. એવી જ રીતે પશ્ચિમ કિનારે લક્ષદ્વીપના ટાપુઓ છે જે ઘોડાની નાળ જેવા આકારે ફેલાયેલા છે નજીક નજીકમાં, એટલે એને આપણે કહીએ છીએ દ્વીપ સમૂહો. પૂર્વ અને પશ્ચિમ કિનારે સમુદ્રમાં જે ટાપુઓના સમૂહો છે એને આપણે દ્વીપ સમૂહ કહીએ છીએ. એ પણ ભારતનો જ એક પ્રાકૃતિક વિભાગ છે. લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર આ બે ભારતના મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપના ટાપુઓ કેરળથી થોડે દૂર અરબ સાગરમાં આવેલા છે. પ્રશ્ન પૂછે કે અરબ સાગરમાં કયા દ્વીપ સમૂહ આવેલા છે, તો લક્ષદ્વીપ જે કેરળથી થોડેક જ દૂર છે તે પરવાળાના નિક્ષેપથી બનેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, યુ આકારનો. તેને એટોલ પણ કહે છે. આંદામાન નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં આવેલા છે. આ ટાપુઓ વિસ્તારમાં ઘણા મોટા છે. આ ટાપુઓ નિમ્નજન પર્વત શ્રેણીના શિખરો છે, એટલે કે આંદામાન નિકોબારના જે ટાપુઓ છે એ ઘણા મોટા ટાપુઓ છે અને નિમ્નજન પર્વત એટલે દરિયાની અંદર જે કેટલાક પર્વત શ્રેણીઓ છે એના શિખરો જે બહાર દેખાય છે એ ટાપુઓ છે. કેટલાક ટાપુ જ્વાળામુખીય ક્રિયાથી સમુદ્રમાં જ્યારે જ્વાળામુખી વિસ્ફોટન થયો હોય અને એ જ્વાળામુખી ઠરી જાય એટલે સખત બની જાય અને પર્વત જેવું રચાય છે. આ દ્વીપ સમૂહોની સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, કારણ કે આ જે દ્વીપ સમૂહો છે એ આપણે જોઈએ કે ભારતની દરિયાઈ સીમા માટે એ ઘણું બધું રક્ષણાત્મક મહત્વ છે. આ પર્વતોની હારમાળાઓ પણ કહી શકાય સમુદ્રની અંદર, એટલે એને ભેદીને આ બાજુ આવવાનું એ ઘણું અઘરું કામ છે, એટલે એ આપણે રક્ષણ આપે છે. ભારતના પ્રાકૃતિક વિભાગો જે છે પાંચે પાંચ વિભાગો, ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ, નકશામાં જોઈએ આપણે ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ, ત્યાર પછી ઉત્તરનો કાંપનો મેદાન પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહ, આ પાંચે પાંચ પ્રાકૃતિક વિભાગો એકબીજાના પૂરક છે. આપણે જાણીએ છીએ કે હિમાલયની જે પર્વતમાળાઓ છે અથવા તો ઉત્તરના વિશાળ પર્વતો છે એનો ઢોળાવ દક્ષિણ તરફ છે. દક્ષિણ તરફ હોવાથી એનો જે દક્ષિણ ભાગ છે જમીન પ્રદેશ, તો અહીંથી નીકળતી જે નદીઓ એ દક્ષિણ તરફ વહી આવે છે, કારણ કે કુદરતી રચના છે. એનો ઢોળાવ દક્ષિણ તરફ છે, કુદરતી છે. હિમાલયનો ઢોળાવ એ કોઈ દેશનું નિર્માણ કરેલું કે કોઈ માનવ નિર્મિત છે નહીં, એ કુદરતી રચના છે અને કુદરતે આપેલી બક્ષિસ પણ કહી શકાય. એટલે એના પરિણામે આપણને ભરપૂર પાણીથી પાણીવાળી નદીઓ મળેલી છે ને એ નદીઓએ એના પ્રવાહ સાથે કાંપ ઢસડી લાવીને આ ઉત્તરના કાંપના મેદાનોની રચના થઈ છે. જે કાંપના મેદાનો આપણા આર્થિક વિકાસ માટે, કૃષિ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. અન્નનો ભંડાર પણ એને કહી શકાય છે, કારણ કે કાંપની જમીન કૃષિ ઉત્પાદન માટે
ઉત્પાદક જમીન કહી શકાય છે. અને આ જે હિમાલયના પર્વતો છે અથવા તો ઉત્તરનો પહાડી પ્રદેશ છે એ જંગલ પ્રદેશથી પણ સમૃદ્ધ છે, જંગલ સંસાધનથી પણ સમૃદ્ધ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ખનિજોનો ભંડાર છે, કારણ કે લાવાનો બનેલો છે, ખનિજોનો ભંડાર છે. તીન તટીય મેદાનો છે એ પણ આપણે જાણીએ છીએ કે પૂર્વ તટીય મેદાન છે એ કાંપનું બનેલું છે, નદીઓના મુક્તિ પણ પ્રદેશો છે એટલે પણ એનું મહત્વ વિશેષ છે, ફળદ્રુપ છે. પરિવહન માટે, આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ એ કુદરતી અનુકૂળતાઓ કરી આપે છે. પશ્ચિમ તટીય મેદાનની અંદર જોઈએ તો કેટલાક કુદરતી બંદરો છે કે જે આપણા આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઘણા ઉપયોગી છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ આપણે તો આ જે દ્વીપ સમૂહો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ પ્રાકૃતિક વિભાગોમાં ઉત્તરના જે પર્વતો છે એ જળ અને જંગલનો મુખ્ય સ્ત્રોત છે, જે કુદરતી સંસાધન તરીકે આર્થિક વિકાસમાં, ઔદ્યોગિક વિકાસમાં ઘણા ઉપયોગી બને છે. ઉત્તરનું મેદાન એ દેશનો અન્નનો ભંડાર છે, મેં કહ્યું પ્રમાણે. ઉચ્ચ પ્રદેશ ખનિજોનો ભંડાર છે. તટીય મેદાનો એ સમુદ્ર કિનારાના છે એટલે માછીમારી તથા બંદર સંબંધિત પ્રવૃત્તિ માટે ઘણું મહત્વ ધરાવે છે. આ દ્રષ્ટિએ જોઈએ આપણે તો આ જે આપણા પ્રાકૃતિક વિભાગો છે એની ચર્ચા પૂરી કરીએ છીએ. અહીંયા જે પ્રશ્નો આપેલા છે તમારી નોટબુકમાં તમે લખશો એવી અપેક્ષા સાથે હું આજનું લેક્ચર પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.